ભાઈઓ તથા બહેનો, આજે મારે તમારી સાથે એક અગત્યની ચર્ચા કરવી છે. આજે કોરોનાએ મોટાભાગના ઘરોમાં પગ પ્રસરાવ્યો છે, માટે ચેતી જજો. જો તમે તમારું ઘર સુરક્ષિત નહીં રાખો તો તમારો પાડોશ સુરક્ષિત નહીં રહે, તમારું ગામ સુરક્ષિત નહીં રહે, તમારી સિટી સુરક્ષિત નહીં રહે. આ તો માત્ર સલાહથી, આ વાત ખરેખર અમલમાં આવે તે માટે શું શું કરવું જોઈએ? તો એક, તમે જે તે જ્ઞાતિના વડાઓ અથવા કમિટીના ચેરમેન હો અથવા ઉપસમિતિના અધ્યક્ષો, ગામના સરપંચો, ગામના વેપારીઓ, ગામના થનગનતા યુવાન કે યુવતીઓ, તો આજે તમારી પવિત્ર ફરજ છે કે તમે અને તમારા ગામમાં બધાને માસ્ક પહેરતા કરો. હાથ જોડીને પણ માસ્ક પહેરવાનો આગ્રહ કરો, અને આમ નહીં થાય તો જે માસ્ક નથી પહેરતા તે જ તમને બધાને કોરોનાનો ચેપ ફેલાવશે. તેમને કોઈ પણ લક્ષણો નહીં દેખાતા હોય તો પણ તે ચેપ ફેલાવી શકે છે એમ માનીને જ ચાલજો. લગ્ન પ્રસંગો, બેસવા, ફરવા, મિત્રોને મળવાનું જવાનું ટાળો. મહેમાનોને ઘેર બોલાવવાનું ટાળો. આમ બે મહિના તો કરવું જ પડશે, નહીં તો કોક તમને કોરોના આપી જશે. ઘરમાં ને બહાર બે ગજની દૂરી રાખો. જરા પણ તાવ, થાક, માથાનો દુખાવો અથવા પેટની ગડબડ હોય તો તુરંત કોરોનાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવો. તમારો પોઝિટિવ આવે તો તુરંત જ આખા ઘરનો ટેસ્ટ કરાવો, નહીં તો મોટી ઉંમરનાને જો કોરોના થશે તો ખૂબ વધારે તકલીફ થવાની શક્યતા છે. માટે ટેસ્ટ કરાવવાથી ડરશો નહીં, તુરંત જ ટેસ્ટ કરાવો. કોરોનાના વેક્સિન મુકાતા હોય તો તુરંત જ જે ઉંમરના માટે રસી મુકાતી હોય તેને તુરંત જ મુકાવો. આમ કરવાથી તેઓને કોરોના પણ નહીં થાય, અને જો થશે તો તેઓને હોસ્પિટલમાં દાખલ થવું નહીં પડે અને વેન્ટિલેટરની જરૂર નહીં પડે. માટે વેક્સિન જરૂર મુકાવો, તેની કોઈ જ આડઅસર નથી. કરોડો માણસોએ વેક્સિન લીધા છે, માટે વેક્સિન મળતા હોય તો અવશ્ય મુકાવો. તમે જ તમારા ઘરને, તમારા પાડોશીને અને તમારા ગામને અને તમારા સિટીને બચાવી શકશો. બીજું કોઈ આવીને તમને બચાવે એ શક્ય નથી. માટે યુદ્ધને ધોરણે આ કામ શરૂ કરો અને કોરોનાને હરાવો. આજે નહીં કરો તો આપણે બધા હજુ વધારે તકલીફમાં મૂકાશું. માટે હાથ જોડીને વિનંતી કે તમે યુદ્ધના ધોરણે આ પગલાં લ્યો. ધન્યવાદ.